राज्य में शियाळो जाम्यो छे त्यारे विविध शियाळु वानगीओनी मांग शुरू थई गई छे। सुरेन्द्रनगर जिला में काळा तलनुं कचेरियानी शियाळामां भरपूर मांग रही छे। आ कचेरियानो स्वाद हवे गुजरात पूरतो सीमित न रहेता छेक महाराष्ट्र बेंगलोर सहित विदेश सुधी पहोंच्यो छे। त्यारे सुरेन्द्रनगरना वेपारीओ समग्र राज्यनी साथे हवे बहारना राज्योमां कचेरी मोकली कमाणी करता थया छे। त्यारे सुरेन्द्रनगरथी जोई एक विशेष अहेवाल। શિયાળાની ઋતુ આરોગ્યને તંદુરસ્ત બનાવવા માટે સૌથી સારી ઋતુ માનવામાં આવે છે અને શિયાળા દરમિયાન પૌષ્ટિક આહાર ખાવાના તેટલા જ ફાયદા રહેલા છે। ત્યારે આજે અમે તમને એક એવા જ પૌષ્ટિક આહાર વિશે જણાવીશું જે શિયાળામાં આરોગવાથી શરીરને અનેક લાભ થાય છે। આ પૌષ્ટિક આહાર એટલે કાળા તલમાંથી બનાવવામાં આવતું કચરી। તલના કચરિયાની વાત કરીએ તો સફેદ અને કાળા તલને શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારા રસાયણ માનવામાં આવે છે। કચરિયાનું નામ પડે એટલે સુરેન્દ્રનગર કેમ ભૂલાય। શિયાળા દરમિયાન સુરેન્દ્રનગરમાં ઘરે ઘરે લોકો રોજ સવારે એક એક ચમચી કચરિયું ખાતા હોય છે। કચરિયું પરંપરાગત શિયાળુ પાક તરીકે ઓળખાય છે। શરીરની પ્રણાલીને ઉષ્મા આપતી હોય એવી તમામ સામગ્રી તેમાં વપરાય છે। કાળા તલ, ગોળ, સૂંઠ અને કાજુ બદામ સહિતના ડ્રાય ફ્રૂટ સાથે બનાવવામાં આવતું કચરિયું ખાવાથી શિયાળામાં શરીરમાં ગરમાવો રહે છે અને બાળકોને ખાસ એનર્જી પૂરી પડે છે। તેમજ શરદી, કફ, ઉધરસ જેવા વાયરલ રોગો સામે પણ રક્ષણ પૂરું પાડે છે, જેથી સ્વાદની સાથે સાથે આરોગ્ય માટે પણ ગુણકારી છે। ઘણા બધા વર્ષોથી આ જ દુકાન ઉપરથી કચોરીઓ લઈ જાઉં છું અને આ કચોરી ખૂબ જ સારું આવે છે। હું દર શિયાળામાં અહીંયાથી જ અમે કચોરીઓ લઈ જઈએ છીએ અને મારા ફેમિલી પણ અહીંયાથી લે છે અને હું બહાર પણ આ કચોરીઓ મોકલું છું અને આ ખૂબ જ શિયાળામાં આરોગ્યપ્રદ રહે છે અહીંનું કચોરીઓ અને ખૂબ જ સારું આવે છે। સુરેન્દ્રનગર ગામમાં પ્રવેશતા તમને ઠેર ઠેર સફેદ અને કાળા તલનું કચરિયું જોવા મળશે। એનું મુખ્ય કારણ એ છે કે પહેલાના જમાનામાં સુરેન્દ્રનગરમાં તલની કાચી ગાણિયો હતી। પહેલા તલના દાણાને પીસવા માટે બળદનો ઉપયોગ કરી એને પીસવામાં આવતા અને એમાંથી તેલ કાઢતા હતા, જેને આજે કોલ્ડ પ્રેસ ઓઇલ કહેવામાં આવે છે। પણ હવે બધું મશીનથી થાય છે। એ કાર્ય સુરેન્દ્રનગરથી શરૂ થયું હતું, માટે અહીંના લોકોની કચરિયું બનાવવામાં માસ્ટરી ગણાય છે। અમે ઘણા વર્ષોથી અહીંયા કચરિયું લઈ રહ્યા છીએ અને સોમિલનું કચરિયું બહુ સારી ક્વોલિટીનું અને સારા ટેસ્ટનું હોય છે। એ લોકો ગોળ અને તલ સારી ક્વોલિટીનો ઉપયોગ કરે છે। અમે અમારા ઘરનાને બી આ જ કચરિયું ખવડાવી છે અને પ્લસ રિલેટિવને બી આ જ કચરિયું અમે મોકલાવી છીએ, કારણ કે ખાસા સમયથી અમે કચરિયું લઈ છીએ અને અમને લોકોને ભાવે છે, તેથી અમે આ કચરિયું ખાઈએ છીએ। સુરેન્દ્રનગર જિલ્લાનું કાળા તલનું પ્રખ્યાત કચરિયું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત તો છે, પણ હવે ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ પણ શિયાળામાં અહીંના કચરિયાનો સ્વાદ લેવાનું નથી ચૂકતા। સુરેન્દ્રનગરના વેપારી રાજ્યભરમાં કચરિયું મોકલે છે, પણ હવે તો બોમ્બે, બેંગ્લોર જેવા શહેરો સહિત વિદેશ સુધી આ કચરિયું મોકલવામાં આવી રહ્યું છે। હું આ કચરિયાના વ્યવસાયમાં છેલ્લા 5 વર્ષથી જોડાયેલો છું ને આ અમારો ધંધો જૂનો 50 વર્ષનો છે બાપ દાદાનો, અમારે 3જી પેઢીનો ધંધો। અમે અમારા કચેરીમાં સારી ક્વોલિટીના તલ, ગોળ, કોલ્હાપુરી ગોળ નાખી વ્યવસ્થિત સુપર ક્વોલિટી બનાવી છીએ અને આ કચરિયું ગુજરાતીની શિયાળાની બહુ પસંદગીની વસ્તુ છે। ગુજરાતી લોકો જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, મુંબઈ સુધી પહોંચાડે છે અને દેશ વિદેશમાં પણ એ લોકો એર ટાઇટ પેકિંગ કરી અને તેમના મિત્રો સર્કલોને, પરિવારોને અને દરેક વ્યક્તિ સુધી આદર્શી પડોશીને લોકોને ગિફ્ટમાં પણ આપે છે। સુરેન્દ્રનગર શહેરમાં અનેક વેપારી દ્વારા મોટા પાયે કચરિયાનું ઉત્પાદન કરવામાં આવે છે અને એક વેપારી દીઠ દૈનિક અંદાજે 650 થી 700 કિલોથી વધુનું કચરિયાનું વેચાણ થાય છે। લોકોના આરોગ્ય માટે તો કચેરીઓ લાભદાયી છે જ, સાથે સાથે કચેરીના ઉદ્યોગને કારણે શિયાળાના 3 કે 4 માસ દરમિયાન શહેરના અનેક પરિવારો
આ ઉદ્યોગ થકી રોજી રોટી મેળવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। સુરેન્દ્રનગરથી રાજેશ બૌરાશીનો રિપોર્ટ બુલેટિન ઇન્ડિયા।